नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 10 યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના વિષયમાં આજે આપણે ભણીશું પાંચમો પાઠ, ચેપી અને બિન ચેપી રોગો। તો વિદ્યાર્થી મિત્રો, ચેપી રોગ એટલે શું? તો એક વ્યક્તિના શરીરમાંથી બીજી વ્યક્તિના શરીરમાં સીધા અથવા કોઈક માધ્યમ દ્વારા ફેલાય છે તેને ચેપી રોગ કહેવામાં આવે છે। જીવાણુ, વિષાણુ, ફૂગ અને પરોપજીવી સૂક્ષ્મ નાના જંતુઓ વડે જે થાય છે તેને ચેપી રોગ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, એકસાથે જ્યારે અનેક વ્યક્તિઓને અમુક રોગ લાગુ પડે છે ત્યારે તેને રોગચાળો ફાટી નીકળ્યો એમ કહેવાય છે। તો વિદ્યાર્થી મિત્રો, શરદી, ઇન્ફ્લુએન્ઝા, ન્યુમોનિયા, ફેફસાનો ક્ષય, કમળો, કોલેરા, મોટી ઉધરસ, ડિપ્ટેરિયા તેમજ ઓરી, અછબડા, રક્તપિત, એડ્સ, વાળો, મરડો વગેરે જે રોગો છે તેને ચેપી રોગો કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, જે ચેપી રોગોના ફેલાવા માટેના જે જંતુઓ છે એ તે જંતુ અતિ સૂક્ષ્મ સજીવ પદાર્થ છે। કેટલાક પ્રાણીના વર્ગમાં આવે છે તો કેટલાક વનસ્પતિના વર્ગમાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, જે જંતુઓ માનવ શરીરમાં રહેઠાણ કરીને રોગ ઉત્પન્ન કરે છે તેને પરોપજીવી જંતુ કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, મલેરિયા, પ્લેગ, કોલેરા, દરાજ વગેરે કેટલાક વિષાણુઓ શરીરમાં પ્રવેશવાથી રોગ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, મલેરિયાના જે વિષાણુઓ છે જે મલેરિયાના વિષાણુ જેવા કેટલાક વિષાણુ એ જંતુ પ્રાણી વર્ગના હોય અને તેમને પ્રોટોઝુઆ એટલે કે આદિ વિષાણુ કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, બેક્ટેરિયા એ જીવાણુ વનસ્પતિ વર્ગના છે। એ આ વિષાણુ જુદા જુદા આકારના હોય છે। એ વિષાણુ વિદ્યાર્થી મિત્રો પ્રાણી નથી, પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડતી વનસ્પતિ છે। જેમ કે ફૂગ એ ઝીણા તાતણાવાળી વનસ્પતિ, એક જગ્યાએ ફૂગ જામ્યા બાદ થોડા દિવસમાં એ જગ્યા પર કાળી છાંટ જેવી રજ ઉત્પન્ન થાય છે અને ત્યાર પછી એ હવામાં ઉડી જાય છે અને ખોરાક અથવા બીજી યોગ્ય જગ્યા પર પડે છે અને ત્યાં ફૂગ વધવા માંડે છે અને એવી રીતે માનવ શરીરમાં પ્રવેશે અને વંશ વૃદ્ધિ કરે છે અને ત્યાર પછી રોગ ઉત્પન્ન કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક વિષાણુ માનવ શરીરને ઉપયોગી પણ છે, જેમ કે દૂધમાંથી દહીં બનાવવા માટેના ખાસ વિષાણુઓ એ ઉપયોગી છે। એવી જ રીતે ઢોકળાના લોટમાં આથો ચડાવનાર પિષ્ટ નામના વિષાણુઓ તેમજ ખાંડમાંથી મધ્યાર્ક નામના વિષાણુ એક જાતના વિષાણુની મદદથી જ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરમાં એટલે કે માણસના શરીરમાં જે વિષાણુઓ રોગના વિષાણુઓ જે જાય છે તે કેટલાક માર્ગો દ્વારા જાય છે તે આપણે જોઈએ। એમાંનું પહેલું છે હવા મારફતે। તો કેટલાક વિષાણુ હવામાંથી ધૂળ સાથે ફેફસામાં જાય છે અને જેને કારણે ઇન્ફ્લુએન્ઝા, ક્ષય, ખાંસી જેવા વિષાણુઓ હવા મારફતે ધૂળ સાથે ફેફસામાં જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, બીજું છે પાણી, દૂધ અને ખોરાક મારફતે જતા વિષાણુઓ। તો વિદ્યાર્થી મિત્રો, દૂષિત પાણી પીવાથી કે દૂષિત ખોરાક ખાવાથી માણસના શરીરમાં જે વિષાણુઓ દાખલ થાય છે એને કારણે કોલેરા, ટાઇફોઇડ, ઝાડા, કરમિયા, મરડો વગેરેના વિષાણુઓ એવી રીતે શરીરમાં પ્રવેશ કરે છે। તો ત્રીજું છે સીધા સ્પર્શ મારફતે ફેલાતા રોગો। તો ખસ, દાદર, ખરજવું, રક્તપિત તેમજ શીતળા, ઓરી, અછબડા તેમજ હાલમાં અત્યારે જે દેશ અને દુનિયામાં જે રોગ જોવા મળે છે એ કોરોના, એ પણ સીધા સ્પર્શ મારફતે ફેલાય છે। તો વિદ્યાર્થી મિત્રો, સીધા સ્પર્શ કે સંપર્કને કારણે જે ફેલાય છે તે રોગને સ્પર્શજન્ય રોગો કહેવાય છે। ચોથું છે પ્રાણીઓ કે જંતુઓ મારફતે ફેલાતા રોગો। તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક વિષાણુ શરીરમાં સીધા પ્રવેશતા નથી, પરંતુ પ્રથમ બીજા પ્રાણીઓમાં આશ્રય લે છે અને ત્યાર પછી માણસના શરીરમાં પ્રવેશે છે। દાખલા તરીકે મલેરિયાના વિષાણુ પ્રથમ મચ્છરના પેટમાં હોય છે, એ મચ્છર આપણને કરડે છે અને ચામડી મારફતે જંતુ દ્વારા એ શરીરમાં દાખલ થાય
છે. એવી જ રીતે ચાચડ મારફતે પણ રોગ ફેલાય છે. હડકવાયા કૂતરા મારફતે પણ હડકવાનો રોગ ફેલાય છે. એવી જ રીતે માખી જેવું પ્રાણી પણ પોતાના પગ અને પાંખ સાથે વિષાણુઓ ચોંટીને એ ખોરાકને દૂષિત કરે છે. તેમજ ચામડી મારફતે થતા રોગો, તો વિદ્યાર્થી મિત્રો, ચામડી આપણા શરીરમાં પ્રવેશતા વિષાણુઓ સામે આવરણનું કાર્ય કરે છે, પરંતુ કેટલીક વાર ચામડીના ઘાથી કેટલાક વિષાણુઓ શરીરમાં પ્રવેશ કરે છે અને જેને કારણે કેટલાક રોગો થાય છે. દાખલા તરીકે એન્થ્રેક્સ અને ટીટેનસ એટલે કે ધનુરના વિષાણુઓ. તો વિદ્યાર્થી મિત્રો, જનેન્દ્રિય મારફતે પણ કેટલાક વિષાણુઓ માનવ શરીરમાં દાખલ થાય છે. જનેન્દ્રિય મારફતે એકબીજાના શરીરમાં પ્રવેશતા ચેપી રોગોને જાતીય રોગો કે ગુપ્ત રોગો પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ રોગો છે સિફિલિસ, ક્લેમેડિયા અને ગોનોરિયા. તો વિદ્યાર્થી મિત્રો, રોગવાહક, તો કેટલાક માણસના શરીરમાં અમુક રોગના વિષાણુઓ રહેલા હોય છે, પરંતુ એ વ્યક્તિના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે હોવાને કારણે એ વ્યક્તિને એ રોગ લાગુ પડતો નથી. પરંતુ એ વ્યક્તિ જેના સંપર્કમાં આવે છે, જે તેને એ રોગના વિષાણુઓ એના શરીરમાં જાય છે અને આવી રીતે એ કેટલાક વાહક દ્વારા ફેલાય છે. તો આવી રીતે જે ફેલાય છે તેને વાહક રોગવાહક કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણમાં જે ચેપી રોગોનો ફેલાવો છે એને કેવી રીતે નિયંત્રણમાં રાખી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, બંધિયાર જગ્યા, અંધારા તેમજ ભેજવાળા ઘરો, સડેલા ફળો, શાકભાજી તેમજ એ જે છે એ જુદા જુદા જંતુઓને ઉત્પન્ન કરનાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા પર્યાવરણ જે ભેજવાળી જગ્યા છે, અંધારું છે કે બંધિયાર જગ્યા છે, તો એવા જે છે જ્યાં શાકભાજીને એવું સડી ગયેલું હોય, તો એવી જે જગ્યા છે, એવું જે પર્યાવરણ છે, એમાં વિષાણુઓની વૃદ્ધિ ખૂબ જ ઝડપથી થાય છે. એકના બે, બેના ચાર, ચારના આઠ, એવી રીતે અસંખ્ય, થોડા જ સમયમાં અસંખ્ય જીવજંતુ ઉત્પન્ન થાય છે અને રોગ ઉત્પન્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખુલ્લા સૂર્યપ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશ અને ખુલ્લી હવા ઉજાસવાળા સ્થાનમાં નિવાસ કરવો જોઈએ. તો આપણે વિદ્યાર્થી મિત્રો, ભરપૂર સૂર્યપ્રકાશમાં અને ખુલ્લા હવા ઉજાસવાળા ઘરોમાં નિવાસ કરવો જોઈએ. આવું પર્યાવરણ એ રોગને નિયંત્રણમાં રાખી શકે છે અને રોગના જે જંતુઓ છે, જે વિષાણુ છે, તેનો નાશ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, રોગના બે પ્રકાર છે, ચેપી રોગ અને બિનચેપી રોગ. તો વિદ્યાર્થી મિત્રો, ચેપી રોગ એટલે શું? એક વ્યક્તિના શરીરમાંથી બીજા વ્યક્તિના શરીરમાં સીધા અથવા કોઈક માધ્યમ દ્વારા ફેલાય છે તેને ચેપી રોગ કહે છે. જીવાણુ, વિષાણુ, ફૂગ, અન્ય પરોપજીવી અને સૂક્ષ્મ નાના જંતુઓ વડે જે થાય છે તે ચેપી રોગ કહેવાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, બિનચેપી રોગ. તો નિર્જીવ પરિબળો, આંતરિક કે બાહ્ય વધારા કે ઉણપને કારણે અથવા તો શારીરિક ખોડખાંપણ, જન્મજાત શારીરિક ખોડખાંપણ અથવા કોઈક અકસ્માતને કારણે જે વ્યાધિ છે શરીરની, એને બિનચેપી રોગ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, માનવ શરીરમાં ચેપી રોગના રક્ષણ માટે આપણે બે રીતે શારીરિક સંરક્ષણ મેળવી શકીએ છે. એક બાહ્ય સંરક્ષણ કવચ અને બીજું આંતરિક સંરક્ષણ કવચ. તો વિદ્યાર્થી મિત્રો, બાહ્ય સંરક્ષણ કવચ એટલે શું? તો કેટલાક ચેપી રોગો હવા, પાણી, ખોરાક, માખી, કીટકો જેવા વાહકો દ્વારા ફેલાય છે. તો આપણે રોગવાહક એ જંતુઓ અને આ જે રોગ છે એ વચ્ચેનો સંપર્ક આપણે એક કવચ રચીએ, તો એ સંપર્કને આપણે અટકાવીએ, તો એ આપણે બાહ્ય રીતે એનું રક્ષણ કરી શકીએ છે. બીજું છે આંતરિક સંરક્ષણ કવચ. તો વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ આવેલી છે, તો એ રોગ પ્રતિકારક શક્તિ બે પ્રકારે મેળવી શકાય છે. એક કુદરતી રોગ પ્રતિકારક શક્તિ અને બીજી કૃત્રિમ રોગ પ્રતિકારક શક્તિ એટલે કે પ્રાપ્ય રોગ પ્રતિકારક શક્તિ. તો વિદ્યાર્થી મિત્રો, એમાં પ્રાકૃતિક રોગ પ્રતિકારક શક્તિ એટલે શું? તો આપણા શરીરની અંદર કુદરતી રોગ પ્રતિકારક શક્તિ આવેલી છે એ આપણને જન્મથી જ પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, માનવ શરીરની અંદર જે
આપણા શરીરની અંદર જે કુદરતી રોગ પ્રતિકારક શક્તિ છે, એટલે કે આપણા શરીરમાં રહેલા શ્વેત કણો જે છે, એ કોઈક રોગના વિષાણુ જ્યારે આપણા શરીરમાં હુમલો કરે છે, આપણા શરીરની અંદર પ્રવેશ કરે છે, ત્યારે આપણા શરીરની અંદર રહેલા શ્વેત કણો એના પર હુમલો કરે છે, એ વિષાણુ રોગના વિષાણુઓને મારી નાખે છે અને એક પ્રતિવિષ તૈયાર કરે છે. તો આ રીતે આપણા શરીરની અંદર કુદરતી રીતે રોગ પ્રતિકારક શક્તિ તૈયાર થાય છે તેને કુદરતી રોગ પ્રતિકારક શક્તિ કહે છે. બીજી છે પ્રાપ્ય રોગ પ્રતિકારક શક્તિ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણને કશુંક થાય છે, આપણને કોઈક રોગ થાય છે અને ત્યારે આપણે ડૉક્ટર પાસે જઈને ઇન્જેક્શન લઈએ છીએ, તો ઇન્જેક્શન જે લઈએ છીએ, વેક્સિન જે લઈએ છીએ, તો એ વિદ્યાર્થી મિત્રો એ પ્રાપ્ય રોગ પ્રતિકારક શક્તિ છે. તો એકવાર આપણને કોઈક રોગ થાય અને આપણે એ રસી લઈએ છીએ, ત્યાર પછી એ રોગની રસીને કારણે આપણને ફરીથી પાછું એ થતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે શીતળાની રસી દ્વારા, શીતળાની રસીમાં શીતળાના જ મરેલા વિષાણુઓ એ વેક્સિનમાં રહેલા હોય છે અને એ શીતળાની રસી દ્વારા માનવ શરીરમાં દાખલ કરવામાં આવે છે અને એ રીતે પ્રાપ્ય રોગ પ્રતિકારક શક્તિ માનવ શરીરમાં ઉત્પન્ન કરવામાં આવે છે અને ત્યાર પછી એ રસી દ્વારા એ ફરીથી પાછું એ શીતળાનો રોગ થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, ચેપી રોગનો ફેલાવાની રાહ ન જોતા અમુક રોગ એવા છે કે જેમાં રોગ થાય અને પછી આપણે રસી લઈએ, એના કરતાં રોગ ન થાય તે પહેલાં જ આપણે રસી લેવી જરૂરી છે. આગળ વિદ્યાર્થી મિત્રો, આપણે ઓરી અને રૂબેલાની રસી એવી રીતે દરેક શાળાઓમાં આપવામાં આવેલી હતી, જેને કારણે ઓરી અને રૂબેલા ન થાય અને એને આવતા જ અટકાવી શકાય, એટલા માટે ઓરી અને રૂબેલાની રસી આપવામાં આવેલી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે રોગને આવતો અટકાવવા માટે, રોગ થાય અને પછી આપણે ઉપચાર કરીએ એના કરતાં રોગને આવતા અટકાવવા માટે, એના માટે કેટલીક રસી માનવે લેવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક રોગ પ્રતિકારક શક્તિ છે એના કરતાં પ્રાપ્ય રોગ પ્રતિકારક શક્તિ ઘણી વધારે મહત્ત્વની છે. તો વિદ્યાર્થી મિત્રો, રોગ નિયંત્રણ માટે આપણે સ્વાસ્થ્ય પરીક્ષણ કરાવવું ખૂબ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, રોગને નિયંત્રણમાં રાખવા માટે નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે અમુક રોગ એવા હોય છે કે જેને નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ દ્વારા આપણે એ રોગ આવે તે પહેલાં જ એને આપણે અટકાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, રોગમાં આપણે સારું નિદાન કરવા માટે કે રોગના નિયંત્રણ માટે આપણે નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, સરકાર દ્વારા શાળાઓમાં આવી રીતે વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય પરીક્ષણ દ્વારા નિદાન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના હેલ્થ કાર્ડ પણ તૈયાર કરવામાં આવે છે અને એને નિભાવવામાં પણ આવે છે અને આવી રીતે બાળકોની શારીરિક તપાસ કરીને ત્યાર પછી જરૂર જણાય તો એને દવા આપવામાં આવે છે, રસી પણ આપવામાં આવે છે અને એવું લાગે તો એને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવે છે અને આવી રીતે સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં દ્રષ્ટિની ખામી સર્જાતી હોય છે તો એ દ્રષ્ટિની ખામી જે છે એ આંખોને વધારે નુકસાન પહોંચે તે પહેલાં એનું નિદાન કરવામાં આવે છે. એવી જ રીતે શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં વિદ્યાર્થી મિત્રો, રુધિરની ફિકાસ એટલે કે એનિમિયા, તેમજ વિટામિન એની ખામી, દાંતોની ખામી, ફ્લોરોસિસની ખામી, કાનની રસી, તેમજ તરુણોમાં જોવા મળતા કેટલાક રોગોનું પણ પરીક્ષણ કરવામાં આવે છે, એનું નિદાન કરવામાં આવે છે અને સલાહ સૂચન આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે જે રોગો છે એ રોગોને આવતા અટકાવવા માટે નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રૌઢ અને કે વરિષ્ઠ નાગરિકો એટલે કે જે 40 વર્ષથી ઉપરના છે એવા નાગરિકોમાં, એવા વ્યક્તિઓમાં ઘણીવાર આપણે જોઈએ તો લોહીનું ઊંચું દબાણ, હૃદય રોગ, ડાયાબિટીસ, કેન્સર જેવી બીમારી એવી છે કે જે શરીરમાં એના એ રોગ હોય પરંતુ એ શારીરિક તકલીફ જન્માવ્યા સિવાય એ ખૂબ જ વકરી જાય છે, વધારે પડતો થઈ જાય છે અને ત્યાર પછી જ્યારે વધારે થઈ જાય છે ત્યારે માણસને ખબર પડે છે કે એને કંઈક આવું થયેલું છે.
અને ત્યાર પછી એ ડૉક્ટર પાસે જઈને એનો ઈલાજ કરાવે ત્યાર ત્યાં સુધીમાં તો એના શરીરમાં ઘણું બધું નુકસાન પહોંચાડી દીધેલું હોય છે. તો એવું ન થાય અને આપણે એ રોગને આવતા અટકાવી શકીએ કે એ રોગનો સારી રીતે ઉપચાર કરી શકીએ કે એ રોગનું નિદાન કરી શકીએ કે એ રોગને આપણે નિયંત્રણમાં રાખી શકીએ, એટલા માટે નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ કરાવવું ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને બિન ચેપી રોગો જે શરીરમાં આવે છે ત્યારે માણસને ખબર પડતી નથી, પણ ક્યારે ખબર પડે છે? જ્યારે વધારે પડતું થઈ જાય છે ત્યારે ખબર પડે છે. તો બિન ચેપી રોગો માણસના શરીરમાં વધારે નુકસાન ન પહોંચાડે તે પહેલાં આપણે નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ કરીને આપણે આ રોગોને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, રસીકરણ કાર્યક્રમ અને બુસ્ટર ડોઝ. તો વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ રહેલી છે, પરંતુ ઘણા રોગોના વિષાણુઓ એવા ઝેરી છે, એવા બળવાન છે કે જે આપણી શરીરની રોગ પ્રતિકારક શક્તિ એના માટે કામે લાગતી નથી કે ઉપયોગમાં આવતી નથી. તો એવા સમયે આપણે રસીકરણ કાર્યક્રમ ફરજિયાત લેવી થઈ પડે છે. તો એવા રોગો સામે આપણે રસી એ રોગ આવે તે પહેલાં આપણે એ રોગની રસી લેવી ફરજિયાત જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે રોગોને કેટલાક રોગોને રસીકરણ દ્વારા આપણે રોગોને અટકાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે રસીકરણ તો લેવું જ જોઈએ, રસીકરણ જરૂરી છે, પરંતુ કેટલાક રોગો સામે રસી ઉપલબ્ધ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણા દેશમાં 6 મોટા રોગો સામે રસીકરણ આરોગ્ય વિભાગ દ્વારા, સરકાર દ્વારા 6 મોટા રોગો સામે રસીકરણ કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ રોગ બાળકને જન્મથી 1 વર્ષ સુધી રસી આપવામાં આવે છે, પરંતુ કેટલીક રસી એવી છે કે જે બાળકને 1 વર્ષ પછી પણ આપવામાં આવે છે. તો 1 વર્ષ પછી જે રસીકરણ કરવામાં આવે છે એ વધારાના ડોઝને બૂસ્ટર ડોઝ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રસી કયા રોગ સામે રક્ષણ આપે છે અને કેવી રીતે આપવામાં આવે છે, તેમજ ગર્ભવતી માતાને પણ રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ દ્વારા રસીકરણ કરવામાં આવે છે. તો આ રસી કયા રોગ સામે રક્ષણ આપે છે અને કેવી રીતે આપવામાં આવે છે તે આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, બીસીજીની જે રસી છે એ ક્ષય રોગ સામે રક્ષણ આપે છે. એ જન્મના બીજા દિવસે અથવા 1.5 મહિને ઇન્જેક્શન રૂપે આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, DPT જેને ત્રિગુણી પણ કહેવાય છે, ડિપ્ટેરિયા કાળી ખાંસી ધનુર સામે રક્ષણ આપે છે અને 1.5 મહિને પ્રથમ ડોઝ, 2.5 મહિને બીજો ડોઝ અને 3.5 મહિને ત્રીજો ડોઝ એ રીતે ઇન્જેક્શન રૂપે આપવામાં આવે છે. ત્યાર પછી OPV, તો OPV એ બાળ લકવા સામે રક્ષણ આપે છે અને મોઢામાં 2 ટીપા મૂકવામાં આવે છે. ત્યાર પછી ઓરી, તો ઓરી એ ઓરી રોગ સામે રક્ષણ આપે છે. 9મે મહિને આપવામાં આવે છે અને ઇન્જેક્શન રૂપે આપવામાં આવે છે. ત્યાર પછી પ્રથમ બૂસ્ટર ડોઝ, તો અત્યારે આપણે જે જોયું એ બાળકને જન્મથી 1 વર્ષ સુધીમાં આપવામાં આવે, હવે આપણે જોવાનું છે પહેલો બૂસ્ટર ડોઝ. તો પહેલો બૂસ્ટર ડોઝ DPT જેને ત્રિગુણી પણ કહેવાય છે, ડિપ્ટેરિયા કાળી ખાંસી ધનુષ સામે રક્ષણ આપે છે અને 1.5 થી 2 વર્ષની ઉંમરે ઇન્જેક્શન રૂપે બાળકને આપવામાં આવે છે. ત્યાર પછી OPV, તો OPV એ બાળ લકવા સામે પોલિયસ સામે રક્ષણ આપે છે અને મોઢામાં 2 ટીપા મૂકવામાં આવે છે. બીજો બૂસ્ટર ડોઝ, તો બીજો બૂસ્ટર ડોઝ છે DT જેને દ્વિગુણી કહેવાય છે, ડિપ્ટેરિયા અને ધનુર સામે રક્ષણ આપે છે. 5 થી 6 વર્ષની ઉંમરે ઇન્જેક્શન રૂપે આપવામાં આવે છે. OPV, તો OPV બાળકવા સામે પોલિયો સામે રક્ષણ આપે છે અને મોઢામાં 2 ટીપા મૂકવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો બૂસ્ટર ડોઝ, તો વિદ્યાર્થી મિત્રો, TT એટલે કે ટીટેનસ એ ધનુર સામે રક્ષણ આપે છે, ધનુરોગ સામે રક્ષણ આપે છે અને 10 થી 16 વર્ષની ઉંમરે ઇન્જેક્શન રૂપે આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ધોરણ 10માં આ ટીટેનસનું ઇન્જેક્શન આપવામાં આવે છે અને 12મા ધોરણમાં પણ ટીટેનસનું ઇન્જેક્શન આપવામાં આવે છે.
ત્યાર પછી ગર્ભવતી માતાનું રસીકરણ, તો ટીટી ધનુર સામે રક્ષણ આપે છે અને ધનુર રોગ સામે રક્ષણ આપે છે. ગર્ભાવસ્થાના 16 અઠવાડિયા પછી ઇન્જેક્શન આપવામાં આવે છે, ઇન્જેક્શન રૂપે અપાય છે. ટીટેનસનું બીજું ઇન્જેક્શન એ ધનુર સામે રક્ષણ આપે છે. ગર્ભા એક ઇન્જેક્શન આપ્યું એના 1 મહિના બાદ બીજું ઇન્જેક્શન આપવામાં આવે છે, તો ઇન્જેક્શન રૂપે આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગઈ સદીના ઉત્તરાર્ધ સુધીમાં આપણા એટલે કે 1970-75 સુધીમાં આપણા દેશમાં શીતળાનો રોગ જોવા મળતો હતો, અને એ શીતળાના રોગને રસીકરણ દ્વારા આપણે આ પૃથ્વી પરથી નેસ્ત નાબૂદ કરીને એક ઇતિહાસ સર્જ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, ગઈ સદીના ઉત્તરાર્ધ સુધીમાં એટલે કે 1970-75 સુધીમાં શીતળા રોગ ખૂબ જ જોવા મળતો હતો, જે રસીકરણ દ્વારા આપણે પૃથ્વી પરથી નેસ્ત નાબૂદ કરીને ઇતિહાસ સર્જ્યો છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જે પોલિયો છે, તો પોલિયોને પણ આપણે રસીકરણ દ્વારા આ પૃથ્વી પરથી પોલિયોના વધારાના રસીકરણના ડોઝ દ્વારા આ પોલિયોને પણ આપણે નાબૂદ કરી શક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે અર્ધ જ પાઠ જોઈએ છે, બીજો પાઠ આપણે પાઠ 2માં જોઈશું. અહીં હું જે પ્રશ્ન મોકલાવું છું તે અર્ધા પ્રશ્ન તમારે તમારી યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની નોટમાં લખવાના છે. થેન્ક યુ વેરી મચ.